तो हमारा संवाददाता मानसीए बच्चूभाई खाबड़ साथे बातचीत करी हती, सांभळी। तो बच्चूभाई खाबड़ ने पण फोन गयो छे, तेमनो पण मंत्रीमंडल में समावेश थई शके छे। आजे बपोरे 2 वागे उपेन्द्र पटेल सीएम पदना शपथ ग्रहण करशे, तेमनी साथे 22 धारासभ्य पण शपथ ग्रहण करशे। सीएम नो मंत्रीमंडल पण शपथ ग्रहण करशे त्यारे बच्चूभाई खाबड़ ने पण जे 22 धारासभ्य छे तेमाथी तेमने पण फोन करवामां आव्यो छे। त्यारे हेलीपेड ग्राउंड पर बपोरे 2 वागे शपथविधि समारोह नुं आयोजन करवामां आव्युं छे, जेमां भाजपना दिग्गज नेताओ हाजर रहेवाना छे। वडाप्रधान नरेन्द्र मोदी, अमित शाह, जेपी नड्डा पण उपस्थित रहेवाना छे। त्यारे सीएमनी साथे तेमना मंत्रीमंडळ पण शपथ ग्रहण करी शके छे। तो 22 जेटला धारासભ્યોને ફોન કરવામાં આવ્યો છે, જેમાંથી બચુભાઈ ખાબડનો પણ સમાવેશ થાય છે। બચુભાઈને પણ ફોન કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે, ત્યારે આજે બપોરે 2 વાગે શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। મુખ્ય પ્રધાન પદે ભૂપેન્દ્રભાઈ પટેલ શપથ ગ્રહણ કરશે, તે સિવાય તેમના મંત્રીમંડળના જે સભ્યો છે તે પણ શપથ ગ્રહણ કરવાના છે। તો ગાંધીનગરમાં ભાજપની નવી સરકારના શપથવિધિ પહેલા જ તમામ ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેવાના છે, ત્યારે તેમની સાથે 22 જેટલા જે મંત્રીઓ છે તેઓ પણ શપથ લેવાના છે। ત્યારે ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મંત્રી જે ધારાસભ્યો છે કે જેમને મંત્રીમંડળ સોંપવામાં આવશે તેમને ટેલિફોનિક જાણકારી કરીને સૂચના આપવામાં આવી હતી। ત્યારે આપણી સાથે બચુભાઈ ખાબડ જોડાયા છે, આપણે સીધા તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો આજે મુખ્યમંત્રીની સાથે સાથે આપનો પણ મંત્રી મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આવતીકાલે 2 વાગે તમારે મંત્રીમંડળના શપથ માટે આવવાનું છે એવી અમને જાણ કરી હતી, અને એના ભાગરૂપે અત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 10:30 વાગે બેઠક છે, ત્યાં પણ જવાના છે અને 2 વાગે અમે આ શપથવિધિમાં જવાના છે મંત્રી તરીકેના શપથ લેવા માટે। બચુભાઈ, આપ ચોથી વખત શપથ લઈ રહ્યા છો, તો પહેલા 3 વખત પણ આપણે મંત્રીમંડળમાં સમાવેશ હતો, ત્યારે તમને કયા કામો તમે કર્યા હતા અને સેની પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું? અગાઉ મારી પાસે વન પર્યાવરણ ખાતું હતું, એમાં પણ મેં કામગીરી કરી છે, એની પછી ગ્રામ વિકાસ હશે, ગૌસંવર્ધન હશે, એ કામો પણ કર્યા છે, અને ખાસ અગત્યને મારા દાહોદ જિલ્લાની અંદર 2 મોટી યોજનાઓ, કડાણા જળાશય યોજના, ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટેની અને નર્મદાથી નળસે જળ પીવાનું પાણી આપવાની 2 યોજનાઓ અમે અમારા જિલ્લા માટે લગભગ 80% પૂરી કરી છે, એ કામને પણ અમે અગ્રીમતા આવી છે, અને શિક્ષણ ક્ષેત્રે પણ દાહોદ જિલ્લાની અંદર મેડિકલ કોલેજ પણ અમે શરૂ કરી છે, એન્જિનિયરિંગ કોલેજ પણ શરૂ કરી છે અને આઈટીઆઈઓ પણ શરૂ કરી છે, તાલુકા મથકે પણ સામાન્ય પ્રવાહની અને સહાય પ્રવાહની કોલેજો પર શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું છે, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દાહોદની ઝાયડન્સ અમારી હોસ્પિટલ, આ રીતે પણ અમે અનેક કામો કર્યા છે, રસ્તા છે, વીજળી છે, બધા ક્ષેત્રે અમે કામગીરી કરી છે। આ વખતે શું લાગે છે તમને, કયું ખાતું તમને ફાળવવામાં આવશે અંદાજે? અત્યાર સુધી તો અમને કોઈ સૂચના મળી નથી, કેબિનેટની આ શપથવિધિ પછી કેબિનેટની અંદર અમને બંધ કવરમાં આપવામાં આવશે, એની અંદર ખાતાની ફાળવણી, અમને કોઈ પણ ખાતું મળે ગુજરાતનું કામ કરવા માટેની અમારી તૈયારી છે અને જે કંઈ કામ કરીએ બેસ્ટ કામગીરી કરીને ગુજરાતની પ્રજાએ અમારી ભાજપની સરકાર પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસાની ભાજપ સરકારનું અંદર કામ, લોકોની જે અપેક્ષાઓ છે એ તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આગામી દિવસોમાં અમે ગુજરાતમાં હશે કે જિલ્લામાં હશે કે મતક્ષેત્રમાં હશે એ રીતે અમે કામ કરવાના છીએ। બચુભાઈ, શું કહેશો, કયા મુદ્દાઓને આ વખતે વધારે ધ્યાન આપશો, એવી કઈ કામગીરી છે કે જે બાકી રહી ગઈ હોય ત્યારે હવે આ વખતે કરવામાં આવશે? આમાં
मैं समग्र गुजरात नी अंदर अलग अलग दक्षिण हे मध्य गुजरात हे उत्तर जोन हे अलग अलग ए विस्तार ने लोगों की मांगणी हे ते विस्तार अधूरो कामों हे ए कामों ने पण तेज गति थी आगळ पूरो करीशु। अमारा दाहोद जेवा आदिवासी जिल्ला नी अंदर पण अमुक जेटला कामों बाकी छे ते कामों ने पण आगामी दिवसों नी अंदर अमे परिपूर्ण करवाना पूरा प्रयत्न करीशु। बिल्कुल थी एटले के आ हता बच्चू भाई खाबर के जेमने टेलिफोनिक जाण करीने तेमने सूचना आपवामां आवी हती के आजे तेओ मुख्यमंत्री भूपेन्द्र पटेल नी साथे साथे तेओ आजे तेमनो मंत्रिमंडल मां समावेश करवामां आवशे अने तेओ आजे शपथ लेशे त्यारे कोने कया खातानी फाळवणी करवामां आवशे ते तो केबिनेट बाद ज खबर पड़शे। केमेरामेन कल्पेश राणा साथे मानसी पटेल, जीएसटीवी।